દુનિયાભરની આશરે 20% વસ્તી લોકડાઉન છે અને ઘરોમાં કેદ છે ત્યારે માર્કેટો પણ બંધ છે. સરકારી ઓફિસો પર તાળા લાગી ગયા છે અને પરિવહનના સાધનો રોકી દેવામાં આવ્યા છે. લોકો ઘરોમાં ભરાઈ રહ્યા છે ત્યાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાવાનો શરૂ થયો હતો, હવે તે રાજ્ય સામાન્ય થઈ ગયું છે. ચીનમાં હવે જીવન સામાન્ય બની ગયું છે. હુવેઈ પ્રાંતમાં લોકો બહાર નીકળી રહ્યા છે. ચીનમાં લોકો હવે કામ પર જવા લાગ્યા છે. દુનિયાભરના લોકો કોરોનાને કારણે લોકડાઉન થયા બાદ ચીન હવે 2 મહિના બાદ સામાન્ય થવા લાગ્યું છે. લોકો ઘરની બહાર આવીને રસ્તા, બજાર, મોલ્સ, હોસ્પિટલ વગેરે જગ્યાએ જઈ રહ્યા છે. હુએનમાં પરિવહન પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે અને તેનાથી ત્યાંની વસ્તીને ખૂબ જ રાહત મળી છે. લોકો હવે ટ્રેનો અને બસોની ટિકિટ લઈને પોતાના સ્વજનો અને મિત્રોને મળવા જઈ શકે છે. ઓફિસો ખુલી ગઈ છે, ફેક્ટરીઓ ખુલી ગઈ છે. લોકો માસ્ક, જીપ બેગ અને કોરોના સામે લડવા મદદ કરતી વસ્તુઓ બનાવવા લાગી ગયા છે. લોકો બહાર નીકળીને ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે રસ્તા પર આવી રહ્યા છે. ચીનમાં મંગળવારે કુલ 47 કોરોનાના કેસ સામે આવ્યા. આજે તે લોકો જે ક્યાંક ફસાયેલા હતા અને હવે પોતાના દેશ પરત ફર્યા છે. ગત અઠવાડિયે આ સંખ્યા 78 હતી, જે હવે ઘટી ગઈ છે. વુહાન શહેરમાં 8 એપ્રિલે લોકડાઉન હટાવી લેવામાં આવશે અને આ સમય ચીનની સરકાર કોરોનાને તે કેસ પર ધ્યાન આપી રહી છે જે અન્ય દેશમાંથી ચીનમાં પહોંચી રહ્યા છે. કારણ કે હવે ચીનમાં સ્થાનિક રસ્તા પર કોરોનાના કેસ સામે નથી આવી રહ્યા. રેસ્ટોરન્ટમાં હવે લોકો આવવાના શરૂ થઈ ગયા છે. ઘણી રેસ્ટોરન્ટમાં તો હવે એક પર એક ફ્રીની પણ ઓફરો અપાઈ રહી છે, લાઉડસ્પીકર પર બોલી રહ્યા છે. જો કે હવે પૂરા ચીનમાં લોકો ચહેરા પરથી માસ્ક નથી હટાવી રહ્યા. જે લોકો પોતાના કામ પર પરત ફર્યા છે તેને સરકાર દ્વારા જણાવવામાં આવેલ કોરોના સંબંધિત નિયમોનું હજુ પણ પાલન કરવાનું પડી રહ્યું છે, જેથી ફરીથી આ સમસ્યા ન સર્જાય. ઓફિસો, ફેક્ટરીઓમાં થતા લોકોની દરરોજ 30 મિનિટ તપાસ થઈ રહી છે. તેમણે તે જણાવવું પડ્યું રહ્યું છે કે હાઈ રિસ્ક ઝોનમાં ગત 24 દિવસોથી નથી ગયા. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ.